नमस्कार मित्रों, केम छो? मजामां बधा मित्रों? मित्रों, हार्दिक सर फरी पाछू तमारू विजन डिजिटल एज्युकेशन ना प्लेटफॉर्म पर हार्दिक स्वागत करू छू। मित्रों, हवे बोर्ड नी परीक्षा ने आम जोईए तो गणतरीना दिवसों एटले के लगभग दशक दिवस बाकी छे। मोटा भागना जे विद्यार्थी छे ए आपणी जे एमसीक्यू नी फिजिक्स नी सीरीज छे एना उपर कॉमेंट लगावता हता के सर थियरी नुं पण कंईक करो, थियरी मां पण तमे तमारा अनुभव ना आधारे एवुं कंईक कयो કે જેથી અમે એટલું કરીને જાય તો અમને ફાયદો થઈ જાય, બરાબર? મિત્રો, તો તમારા માટે આપણે એવું જ કંઈક લઈને આવ્યા છીએ। પણ હા, ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો, કેમ કે તમારો થિયરીનો જે પ્રશ્ન છે અને ખાસ બંને મીડિયમ માટે ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ પણ ઘણા બધા કોમેન્ટ કરતા હતા કે સર તમે ગુજરાતીમાં બનાવો છો, ઇંગ્લિશનું પણ કાપો। તો આજના લેક્ચરમાં મિત્રો થિયરી માટે હું બંનેનું આઈએમપી લઈને આવ્યો છું, એટલું તમારે કરીને જ જવાનું છે। તમે અહીંયા જોઈ શકો છો ટાઇટલમાં, આપણે ટાઇટલ એવું જ રાખ્યું છે કે ફિઝિક્સનો છેલ્લો હથોડો। મેં તમને વાત કરી કે હવે દસ જ દિવસ છે એટલે તમારે આટલું તો કરીને જ જવાનું છે। બે મીડિયમ વાળા વિદ્યાર્થી માટે છે, ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ। તમારે માત્ર એક જ કામ કરવાનું છે, દસ દિવસમાં કમ્પ્લીટ ચૌદે ચૌદ ચેપ્ટર છે એની થિયરી અને દાખલા જેટલા હું અહીંથી તમને કહું એટલા એકવાર લખીને પાકા કરી નાખવાના છે। એક દિવસમાં એક ચેપ્ટરનો ટાર્ગેટ રાખશો તો પણ થઈ જશે, અમુક નાના ચેપ્ટર છે તો એમાં એક દિવસની તમારે જરૂર નહીં પડે। મિત્રો, વધારે સમય તમારો નથી લેવો, બધા સમજદાર જ છો। તમારે ખાલી હવે દસ દિવસ તમારું પૂરેપૂરું આપી દેવાનું છે અને આટલું તો કરીને જવાનું જ છે, કેમ કે આપણો છેલ્લો અથોડો છે ફિઝિક્સનો, બરાબર? હવે આપણી પાસે બીજો કોઈ ઓપ્શન નથી। અને વિડીયો જો ગમે તો લાઈક કરજો, શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં, મેક્સિમમ મિત્રો સુધી ગુજરાતમાં પહોંચાડજો એટલે બધાને લાભ થાય, ક્લિયર? ચાલો શરૂઆત કરીએ મિત્રો। સૌપ્રથમ આપણે ચેપ્ટર 1 થી શરૂઆત કરશું। અહીંયા તમને ચેપ્ટર લખ દઉં છું, હાલો આપણે લઈ લેશું યલો, રેડી? ચાલો યલો ઇંક લઈએ, આ છે મિત્રો ચેપ્ટર નંબર 1। બહુ જાડી છે, ચાલો થોડીક પાતળી કરી દે, રેડ લઈ લઉં, ચાલો આ કાઢી નાખું તમારું અહીંથી। ચાલો મિત્રો, આ છે ચેપ્ટર નંબર 1, ક્લિયર? ચેપ્ટર 1 નું આઈએમપી છે, તમે જોઈ શકો છો। બંને માટે મેં મારા અનુભવના આધારે પાંચ થિયરી લીધી છે। ઉપર જોશો તો ગુજરાતી મીડિયમ છે, નીચે તમે જોશો તો એ જ પાંચ થિયરી છે એ ગુજરાતી વર્ઝનનું મિત્રો ઇંગ્લિશ વર્ઝન છે, ક્લિયર? એટલે ઇંગ્લિશ મીડિયમ વાળાને આ જોઈ લેવાનું, કન્ફ્યુઝ થવાનું નથી કે સાહેબ તમે બેમાં અલગ અલગ થિયરી આપી છે, ના, જે ગુજરાતી મીડિયમની થિયરી છે મિત્રો એ જ થિયરી તમને ઇંગ્લિશમાં કન્વર્ટ કરીને આપી છે। તો પાંચ થિયરી છે પહેલા ચેપ્ટરમાં, એ જ રીતે તમને ઉદાહરણ અને સ્વાધ્યાય, ઉદાહરણ એટલે ઇંગ્લિશ મીડિયમ વાળા માટે વાત કરું મિત્રો તો ઇલ્યુસ્ટ્રેશન કહેવાય, જેમાં મેં કીધું છે 2, 6, 8, 11, 12 આટલા કરી જ લેવાના છે, ક્લિયર? સ્વાધ્યાય એક્સરસાઇઝ ની વાત કરું તો 2, 6, 8, 11, 15, 20, 22, 23, 24, કેમ કે સ્વાધ્યાયમાં થોડા વધારે દાખલા છે એટલે એમાં થોડીક વધારે પ્રેક્ટિસ કરવી પડશે। અને એવું પણ કહી શકાય મિત્રો કે લગભગ તમારું 50 માર્કનું થિયરીનું પેપર હશે, એમાં આપણે 50 થી 55% એટલે કે 25 થી 30 ની વચ્ચે માર્કો એટલા તો તમારા દાખલા જ પૂછાશે। તો જો તમારો દાખલાનો પાર્ટ સ્ટ્રોંગ હશે, ક્લિયર? ટેક્સ્ટ બુક માંથી જશે, ઇલસ્ટ્રેશન અને એક્સરસાઇઝ માંથી, એટલે એટલું તો કરી જ લેવાનું છે। 55 થી 60% સુધી હું કહી શકું તમારા દાખલા જશે ફિઝિક્સમાં અથવા સહિત તમે ગણો તો। અને મોટાભાગના વિદ્યાર્થીઓ જેને દાખલા આવડતા હોય એ શું કરશે તો કે થિયરીને બદલે દાખલા છે એ સોલ્વ કરવાનું વધારે પ્રિફર કરશે, કેમ કે એમાં માર્ક ઓછા કપાય, રોકડિયા માર્ક આવે, ક્લિયર? એટલે દાખલા તો જેટલા હું તમને કહું છું મેં વધારે નથી આપ્યા તમને, તમે જોશો 14 ચેપ્ટરમાં બહુ ઓછા દાખલા અને બહુ ઓછી થિયરી આપી છે। તમે 2 થી 3 કલાક મહેનત કરશો એક ચેપ્ટરમાં એટલે તમારું ચેપ્ટર તૈયાર થઈ જશે, પણ મૂકીને નથી જવાનું, કેમ કે હોશિયાર વિદ્યાર્થીઓ જે એને તો બધું તૈયાર કરેલું જ છે। વાત આવે છે મીડિયમ રેન્જના વિદ્યાર્થીઓ અને લોઅર વિદ્યાર્થી, ઘણા એવું કહેતા સાહેબ પાસ કેમ થવું, પાસ થવામાં ફાફા પડે છે,
तो एना माटे तो खास आटलू तो करीन जावानुं छे। रेडी? तो मित्रों पहला चेप्टर में पांच थीअरी अने आटला उदाहरण अने स्वाध्यायना दाखला छे। बधी थीअरी हूँ अहींया वाचतो नथी केम के विडियो लेंधी थई जशे, 14 चेप्टर छे, पछी तमने ज जोवो नहीं गमे एवुं थशे। क्लियर? एटले तमे जोई लेजो, एवुं होय तो स्क्रीनशॉट लई लेजो। चलो त्यारबाद आगळ वधीए, चेप्टर नंबर 2 में आपणे आगळ वधीए मित्रों। तो चेप्टर नंबर 2 ની હું વાત કરું તો એમાં પણ મેં તમને પાંચ થિયરી આપેલી છે। અહીંયા હું ચેપ્ટર લખતો જાઉં છું, બરાબર? બાકી તો તમે થિયરી જોશો તો ખબર પડી જશે। એમાં પણ પાંચ થિયરી છે, સેમ જે ગુજરાતી મીડિયમ માટે છે એ જ ઇંગ્લિશ મીડિયમ માટે છે, ઇંગ્લિશ વર્ઝન કરી। ઉદાહરણ વાત કરું મિત્રો તો બીજું ત્રીજું ચોથું પાંચમું નવમું દસમું, અને સ્વાધ્યાય એટલે કે એક્સરસાઇઝ ની વાત કરું તો પહેલું પાંચમું નવમું દસમું અગિયાર, આટલું તમારે કમ્પ્લીટ લખીને તૈયાર કરી દેવાનું છે। મેં કીધું ને તમને એટલું જ આપેલું છે બધા ચેપ્ટરમાં કે તમે 2.5 થી 3 કલાક મહેનત કરશો એટલે તૈયાર થઈ જશે, રિવિઝન કદાચ તમારે થઈ જશે સમય હશે તો। હવે તો એટલો ટાઈમ કાઢવાનો જ છે, મિનિમમ 10 થી 12 કલાક વાંચનનો સમય રાખવાનો જ છે। રેડી? ચાલો આગળ વધીએ, ચેપ્ટર નંબર 3 લઉં છું, સ્ક્રીનશોટ લેતા જાજો। ચેપ્ટર નંબર 3 માં આપણે વાત કરીએ મિત્રો તો સાત થિયરી મેં લીધેલી છે ચેપ્ટર નંબર 3 માં। ક્લિયર? ઉદાહરણ સ્વાધ્યાયની વાત કરું તો ઉદાહરણ પહેલું પાંચમું સાતમું નવમું દસમું આટલા કરી જવાના છે। સ્વાધ્યાયની વાત કરું મિત્રો એક્સરસાઇઝ ની તો 2, 8, 10, 11। રેડી? ઇંગ્લિશ મીડિયમ ના સ્ટુડન્ટ છે ને આટલું તો ગુજરાતી સમજાશે કે સાહેબ શું કહે છે, બાકી હિન્દીમાં હું એક્સપ્લેન કરી શકું એમાં કોઈ પ્રોબ્લેમ નથી। પણ અહીંયા તમને મેં આપી દીધા છે ક્વેશ્ચન, એટલે તમે સ્ક્રીનશોટ લઈ લેશો, તમે જે રેફરન્સ બુક છે એ રિફર કરતા એમાંથી જોઈ લેવાનું કે આ કઈ કઈ થિયરી છે, તમને મળી જશે। ક્લિયર? ચાલો ત્યારબાદ આગળ વધીએ તો ચેપ્ટર નંબર 4, ચેપ્ટર નંબર 4 માં મિત્રો આપણે વાત કરીએ તો એમાં પણ મેં તમને 6 થિયરી આપેલી છે ચેપ્ટર નંબર 4 માં, આટલે મૂકવાની જ નથી તમારે। રેડી? ઉદાહરણ ઇલસ્ટ્રેશન અને સ્વાધ્યાયની વાત કરું તો ઉદાહરણમાં 5, 8, 9, 10, 13 આટલા દાખલા કમ્પ્લીટ, આટલા ન્યુમેરિકલ કમ્પ્લીટ કરી લેવાના છે। સ્વાધ્યાયમાં વાત કરું તો ત્રીજું ચોથું સાતમું આઠમું દસમું આટલા ન્યુમેરિકલ કમ્પ્લીટ કરી દેવાના। ક્લિયર? તો તમે જોઈ શકશો મેં વધારે થિયરી કે વધારે દાખલા આપ્યા નથી, મેં કીધું ને તમને 10 દિવસમાં તમે આસાનીથી તૈયારી કરી શકો। ફિઝિક્સના પેપરને હજી 10 દિવસની વાર છે, 10 દિવસમાં તમે સહેલાઈથી તૈયારી કરી શકો, ડેઇલી 2.5 થી 3 કલાક દેવાની, ખાલી વાંચીને નહીં લખીને પ્રેક્ટિસ કરજો દાખલામાં। તો ખાસ મેં કીધું કે દાખલા જેના સ્ટ્રોંગ હશે એ માર્ક થિયરીમાં લઈ જશે। રેડી મિત્રો? ચાલો હવે હું લઉં છું ચેપ્ટર નંબર 5, ચેપ્ટર નંબર 5 ની મિત્રો વાત કરીએ, ચેપ્ટર લખતો જ જાઉં છું એટલો સમય તો આપણે તમને ફાળવી દેશું, આમાં વિડીયો લેંધી નહીં થાય। ચેપ્ટર નંબર 5 જેમાંથી મિત્રો મેં 5 થિયરી છે એ સિલેક્ટ કરેલી છે। આમ તો એવું કહેવાય કે ચેપ્ટર ઓમ બુક વાઇઝ જોવો તો થોડુંક લેન્ધી છે, પણ પૂછાય છે અંદરથી 2 માર્કની એક થિયરી આવે તો એમાં આપણે બહુ ઓછા પ્રશ્ન રાખ્યા છે। 5 થિયરી રાખી છે, ઉદાહરણમાં મેં 2 દાખલા રાખ્યા છે, ઉદાહરણ 8 અને 9, સ્વાધ્યાયમાં રાખ્યા છે 3, 4, 7, એટલે આમ જોવો તો ટોટલ ચેપ્ટરમાંથી 5 જ દાખલા છે। મેં કીધું ને 2 માર્કનો દાખલો અથવા થિયરી પૂછાશે, એ નક્કી નથી હોતું, ક્યારેક દાખલો પૂછે છે થિયરી પૂછે, તો આટલું તમારે કમ્પ્લીટ કરી દેવાનું, 5 થિયરી અને 5 દાખલા। રેડી? ચાલો આગળ વધીએ, ત્યારબાદ 6ઠા ચેપ્ટરમાં મિત્રો હું વાત કરું તો 6ઠું ચેપ્ટર છે મિત્રો એમાં મેં 7 થિયરી લીધેલી છે। ક્લિયર? 7 થિયરી છે તમારા માટે, ઇંગ્લિશ મીડિયમ વાળા સ્ટુડન્ટ જોઈ લેજો, ઇંગ્લિશ વર્ઝન અવેલેબલ છે। ઘણા દિવસથી કોમેન્ટ કરતા હતા કે સાહેબ ઇંગ્લિશ મીડિયમનું કંઈક આપો, ચાલો આ તમારી સામે જ છે, સેમ ટુ સેમ જ છે મેં વાત કરી એમ, બરાબર? ચાલો ઉદાહરણની વાત કરું ઇલસ્ટ્રેશનની તો 2, 3, 4, 2, 3, 7, 9, 10, સ્વાધ્યાય એક્સરસાઇઝની વાત કરું તો 1, 3, 4, 7, 8, 10, લામ જુઓ તો લગભગ 5 દાખલાથી અને 6 દાખલાથી 11 દાખલા છે અને 7 થિયરી છે, આટલા તમારે ચેપ્ટર નંબર 6 માંથી લખીને કમ્પ્લીટ કરી દેવાના છે। રેડી મિત્રો? ચાલો આગળ, ચેપ્ટર નંબર 7 અગત્યનું ચેપ્ટર છે મિત્રો, પણ એમાં વારંવાર 3 થી 4 એવી થિયરી છે, જો મેં તમને 5 થિયરી આપી છે વારંવાર રિપીટ થઈ છે, છેલ્લા 10 વર્ષનો
મારો જે અનુભવ છે ફિઝિક્સ માં એના આધારે એનાલિસિસ ના આધારે મેં તમને આપેલું છે ક્લિયર ચાલો પાંચ થિયરી છે કેમ કે આમાંથી 4 માર્ક નો ક્વેશ્ચન આવશે બરાબર એટલે ક્વેશ્ચન જે લેંધી હશે લખીને પાકા કરજો પાંચ થિયરી લીધી છે ઉદાહરણ માં વાત કરું તો ચાર ઉદાહરણ છે બીજું ચોથું છઠ્ઠું 11મું ચેપ્ટર નંબર 60 લખી દઉં તમને અને એક્સરસાઇઝ માં વાત કરું તો બીજું છઠ્ઠું 10મું અને 11મું નામ જોવો તો ચાર એક્ઝામ્પલ છે ચાર એક્સરસાઇઝ ના છે રેડી એટલે ટોટલ 8 સમ થયા 5 થિયરી થઈ ક્લિયર આટલું તમારે ચેપ્ટર નંબર 7 માંથી કમ્પ્લીટ કરી દેવાનું છે લીટો ટુ લીટો ડીટો ટુ ડીટો મૂકવાનું કાંઈ નથી ચાલો ચેપ્ટર નંબર 8 ખૂબ જ નાનું ચેપ્ટર 2 માર્કનો એક પ્રશ્ન તમને મોસ્ટ ઓફ તમારા યુનિટ ટેસ્ટ લેવાની હોય સ્કૂલમાં બરાબર અથવા સંઘમાંથી એસયુએસ માંથી પેપર આવતા હોય તો 2 માર્કનો એક પ્રશ્ન તમને આ ચેપ્ટરમાં જોવા જ મળતો હોય વિદ્યુત ચુંબકીય તરંગની લાક્ષણિકતા 2 માર્કમાં તમારે આમ તો જોવો તો ચેપ્ટરમાં બુકમાં વાત કરીએ તો 8 થી 9 લાક્ષણિકતા છે સમજાવેલી તમારે 2 માર્કમાં ક્વેશ્ચન આવશે એટલે 4 લાક્ષણિકતા કોઈ પણ લખવાની સાચી એવું હોય તો એક વધારે લખી દેવાની 5 લખી દેવાની રેડી તો એમાં મેં બે એક પ્રશ્ન સિલેક્ટ કર્યા છે પહેલું મેક્સવેલના સમીકરણ જે 4 સમીકરણ આવે છે 4 આધાર એને લીધા હતા ગાઉસનો નિયમ એમ્પિયરનો નિયમ ફેરાડેનો નિયમ અને ચુંબકીય ક્ષેત્ર રેખા બંધગાળા રચે તો આ ચારે સમીકરણ કરી નાખવાનું કેમ કે એમસીક્યુમાં કામ આવશે ને ક્યારેક 2 માર્કમાં પૂછી દેશે રેડી અને વિદ્યુત ચુંબકીય તરંગની લાક્ષણિકતા આ તો તમને ખબર જ છે વારંવાર રિપીટ થતો પ્રશ્ન છે કઈ રીતે લખવો કેટલી લાક્ષણિકતા મેં તમને કીધું આ સિવાય મિત્રો ક્યારેક ઉદાહરણ પૂછાતું હોય છે રેડી એમસીક્યુમાં પણ કામ આવશે જે એમસીક્યુ 2 થી 3 પૂછાયા ચેપ્ટરમાં મેં 2 ઉદાહરણ લીધા છે ઇલસ્ટ્રેશન બીજું અને ત્રીજું અને સ્વાધ્યાયમાંથી વાત કરું તો મિત્રો મેં 4 દાખલા લીધા તમારા પ્રેક્ટિસ માટે હવે આમાં થશે એવું ઘણા દાખલા તમે જોશો ને તો તમને એવું લાગશે સાહેબ આ તો લેંધી છે આ નો પૂછાય 2 માર્કમાં પણ એવું થઈ શકે કે ઓપ્શન વાળા દાખલા હોય ધારો કે 3 ઓપ્શન છે તો તમને એમાંથી કોઈ પણ એક ઓપ્શન 2 માર્કમાં પૂછે એ જ રીતે એમસીક્યુમાં શું કરે એ રકમ છે એને ચેન્જ કરી દે આંકડા છે એ ચેન્જ કરીને પૂછે એટલે આપણે મૂકવું કાંઈ નથી કદાચ કોઈ એવો પેપર સેટર આવ્યો ધારો કે આ થિયરી ન પૂછી પૂછાઈ જાય દાખલો છે એમાંથી કોઈ 3 ઓપ્શન છે તો આખો નહીં પૂછે એક તમને ગમે એ કટ કરીને પૂછી દેશે તો આવું બને ક્લિયર તો એ રીતે મિત્રો એમાં મેં 4 ને 2 6 દાખલા અને 2 થિયરી રાખી નાનું ચેપ્ટર છે વધારે કાંઈ આમાં કરવાની જરૂર નથી ચાલો ત્યારબાદ આપણે લઈએ ચેપ્ટર નંબર 9 અગત્યનું ચેપ્ટર કિરણ પ્રકાશ શાસ્ત્ર રે ઓપ્ટિક્સ ઇંગ્લિશ મીડિયમ માટે એમાંથી મિત્રો મેં 5 થિયરી લીધી છે આમાંથી પણ તમને 4 માર્કનો પ્રશ્ન જોવા મળશે તો 5 થિયરી મેં લીધી છે ક્લિયર જોઈ લેજો કઈ છે હું લખ દઉં ચેપ્ટર નંબર 9 હું બધી બોલતો નથી કારણ કે વિડીયો લેંધી થઈ જશે તો તમને જ કંટાળો આવશે તમે સ્ક્રીનશોટ લેતા જાજો જે રીતે તમારી સામે આવે એ જ રીતે નીચે ઇંગ્લિશ વર્ઝન છે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ જોઈ લેજો ચાલો ઉદાહરણની વાત કરું તો ઇલસ્ટ્રેશનમાં 8 અને 9 2 એક્ઝામ્પલ મેં લીધેલા છે અને એક્સરસાઇઝમાં વાત કરું તો એક્સરસાઇઝ તમને ખબર છે 9માં મેં એડિશનલ એક્સરસાઇઝ જ નથી એટલે આમ જોવો તો 31 થી 32 સમ છે એક્સરસાઇઝ એમાં તમારે કેટલા કરી જવાના છે પહેલો બીજો છઠ્ઠો 8મો 9મો 15મો 16મો 17મો 20મો બરાબર આ 8 થી 9 સમ છે એક્સરસાઇઝના કરી જવાના કેમ કે આ ચેપ્ટર મિત્રો અગત્યનું છે આમ જોવો તો બોર્ડની દ્રષ્ટિએ 9 થી 10 માર્કનો પૂછાય છે ક્લિયર એટલે આટલી થિયરી અને આટલા સમ કરી લેજો એટલે તમારું ચેપ્ટર ક્લિયર થઈ જશે ચાલો ત્યારબાદ વાત કરીએ મિત્રો તો ચેપ્ટર નંબર 10 જે મોટાભાગને વિદ્યાર્થીઓને લગભગ અઘરું પડતું હોય પણ મિત્રો અઘરું નથી તરંગ પ્રકાશ શાસ્ત્ર જો ઇંગ્લિશ મીડિયમની વાત કરીએ તો વેવ ઓપ્ટિક્સ અઘરું તો નથી આ મિત્રો આ ચેપ્ટર પણ 11 માર્કનો વેઇટેજ ધરાવે છે 10 થી 11 માર્કનું વેઇટેજ ધરાવે એમાં તમારે 7 થિયરી કમ્પ્લીટ કરવાની છે કમ્પ્લીટ જેવી બુકમાં છે એવી એનસીઆરટી બરાબર મૂકવાનું કાંઈ નથી એટલે જ કહું છું લખીને પ્રેક્ટિસ કરજો ખાલી વાંચીને જાશો તો પરીક્ષામાં એવું બનશે યાદ નહીં આવે ક્લિયર ચાલો એ જ રીતે 7 થિયરી છે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ પણ જોઈ લે 7 નીચે તમને એ જ કન્વર્ટ કરીને આપી છે ગુજરાતી ટુ ઇંગ્લિશ ઉદાહરણમાં મિત્રો વાત કરું તો પહેલું ત્રીજું અને પાંચમું ઇલસ્ટ્રેશનમાં વાત કરું આ 3 તમારે કરવાના છે
थीअरी વધારે છે બરાબર ચલો સ્વાધ્યાય છે એમાંથી પહેલું ચોથું પાંચમું છઠ્ઠું દસમું આટલું તમારે કરીને જવાનું છે આ ચેપ્ટર દસમું વધારે નથી બરાબર ચેપ્ટર નું વેઇટેજ 10 થી 11 માર્ક નું છે નવમું દસમું આ બે થી તમને 20 થી 22 માર્ક અપાવી દેશે એટલે બે હરખા તૈયાર કરી લેશો તો એ પાસિંગ વાળા જે વિદ્યાર્થી છે એ તો પાસિંગ એ પહોંચી જશે એટલે એવું નથી કેતો કે બે ચેપ્ટર કરીને જ જા બેકઅપ માં રાખવા રેડી मॉडर्न फिजिक्स ना चेप्टर आई गया 11, 12, 13, 14 तो 11 मित्रों चेप्टर मैं 6 थीअरी पसंद करी है चेप्टर नंबर 11 એનું તમને નીચે ઇંગ્લિશ વર્ઝન આપ્યું છે ઇંગ્લિશ મીડિયમ ના સ્ટુડન્ટ માટે ઉદાહરણમાં મિત્રો વાત કરું તો પહેલું બીજું ચોથું છઠ્ઠું ચાર ઇલસ્ટ્રેશન એટલે કે ઉદાહરણ મેં પસંદ કર્યા છે સ્વાધ્યાયમાં વાત કરું તો મિત્રો આમાં પણ સ્વાધ્યાયમાં દાખલા વધારે છે 20-21 દાખલા છે એડિશનલ એક્સરસાઇઝ નું વાત કરી દઉં છું એડિશનલ એક્સરસાઇઝ માંથી મિત્રો બોર્ડમાં ક્યારે એકાદો સમ પૂછાતો હોય છે કોઈને એવું થતું કે સાહેબ તમે કેમ એડિશનલ એક્સરસાઇઝ ના પસંદ નથી કર્યા मित्रों एडिशनल एक्सरसाइज माथी क्यारे एकादो सम पूछातो होय छे बाकी एडिशनल एक्सरसाइज मां गुजरात बोर्ड माथी फिजिक्स मां सम आवता नथी क्यारे केवू बने को केवो पेपर सेटर होय तो पूछे रेडी बाकी जरूरी नथी तमे एक्सरसाइज ना इलस्ट्रेशन ना कर लेशो एटले तमारू आवी जशे रेडी चलो जोई लेजो खास 6 थियरी અને એક્સરસાઇઝમાં દાખલા વધારે છે એટલે પેલો બીજો પાંચમો સાતમો આઠમો દસમો અગિયારમો બારમો તેરમો સોળમો સત્તરમો ઓગણીમો કેમ કે સહેલા છે દાખલા ચેપ્ટર જ સહેલું છે ક્લિયર ચાલો આગળ વધીએ ચેપ્ટર નંબર 12 ઘણા તો રાહ જોતે સાહેબ ઝડપથી આપો ઝડપથી હા ભાઈ જેટલું ઝડપથી થાય એટલું જ આપણે કરીએ છીએ ચેપ્ટર નંબર 12 ચાલો મિત્રો આ પણ સહેલું ચેપ્ટર છે પરમાણુઓ મેં તમને 6 થિયરી અહીંયા આપી છે જે તમારે લખીને બાકી કરવાની છે નીચે એનું ઇંગ્લિશ વર્ઝન છે ઇંગ્લિશ મીડિયમ માટે ઉદાહરણે સ્વાધ્યાય મિત્રો આ ચેપ્ટર છે એમાંથી પણ તમને 4 માર્કનો પ્રશ્ન જોવા મળશે ક્લિયર તો ઉદાહરણમાં છઠ્ઠું જે ઉદાહરણ છે જે તમને તમારી યુનિટ ટેસ્ટમાં પણ વારંવાર પૂછાણું હશે સ્કૂલ લેવલની કસોટીમાં 4 શ્રેણીઓ મેળવવાની હાઇડ્રોજન વર્ણપટની 4 શ્રેણીઓ લાઈ બાપા 2 ફંડવારી લાઈમન બામર પાસવાન બેકેટ અને સોરી ઓછું જ છે આમાં તૈયાર કરવાનું લખીને કમ્પ્લીટ તૈયાર કરજો કેમ કે હવે કામ તમારે કરવાનું છે મારું મેં અનુભવ ના આધારે આપી દીધું કે આવા આવા પ્રશ્નો છે એ પૂછાઈ શકે છે રેડી મેં 10 વર્ષનો જે કીધો મારો અનુભવ પ્રશ્નપત્રનું એનાલિસિસ કર્યું બોર્ડનું દર વર્ષે જે આવતા હોય એના આધારે મેં તમને આપેલું છે હવે કામ તમારે કરવાનું છે ચાલો ચેપ્ટર 13 મિત્રો ચેપ્ટર 13 માં વાત કરીએ તો આમ જો તો માર્કની દ્રષ્ટિએ વેઇટેજ ઓછું છે પણ થોડુંક લેન્ધી ચેપ્ટર છે થિયરીની દ્રષ્ટિએ અને દાખલાની દ્રષ્ટિએ રેડી દાખલા જે થોડાક તમે બંધન ઉર્જાના બાઇન્ડિંગ એનર્જીના જે સમ આવે છે એમાં ઘણાને પ્રોબ્લેમ થતો હોય કેલ્ક્યુલેટ કરવામાં તો કેટલું કરવાનું તમારે ખાસ 7 થિયરી કરવાની છે એમાં રેડિયો એક્ટિવિટી ટોપિક છે મિત્રો એ આઈએમપી છે અર્ધાયુષ્ય સમય છે ચરઘાતાંકીય નિયમ છે ઇંગ્લિશ મીડિયમ માટે વાત કરું તો હાફ ટાઈમ છે બરાબર ટોટલ ટાઈમ છે પછી એક્સપોનેન્શિયલ લો છે જે રેડિયો એક્ટિવિટીનો આ બધું તમારે કરવાનું છે બરાબર પછી ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા છે એની મુશ્કેલી અને સફળતા વારંવાર પૂછાતો પ્રશ્ન છે દળ ક્ષતિ સમજાવી બંધન ઉર્જાનો તમારે ગ્રાફ આવે છે ગ્રાફ ખાલી ન યાદ રાખો તો ચાલશે પણ એના જે મેઇન 3 પોઈન્ટ છે ક્યાંથી ક્યાં ગ્રાફ છે એમાં અચળીય છે બંધન ઉર્જા ક્યાં ઘટે છે ક્યાં વધે છે યાદ રાખી લેવું બરાબર એટલે એ પ્રશ્ન મેં અહીંયા મૂક્યો છે ઉદાહરણની મિત્રો વાત કરું મેં કીધું કે આમાં દાખલા ઘણા બધા સ્વાધ્યાય ઇલસ્ટ્રેશનની વાત કરું તો પહેલું અને ચોથું બરાબર એક્સરસાઇઝ ની વાત કરું તો 3, 5, 9, 10, 13, 17, 18, 19, 21 આટલા ખાસ જોઈ જવાના છે
રેડી મિત્રો, એટલે ચેપ્ટર લેન્ધી છે, મને ખબર છે વેઇટેજ ઓછું છે, 5-6 માર્ક નું જ વેઇટેજ છે, એથી વધારે નથી, કદાચ કોઈક પરીક્ષક હોય 6-7 માર્ક નું પૂછે, પણ આટલું તમારે તૈયાર કરી દેવાનું છે ચેપ્ટર માંથી. હાથ થિયરી ને લગભગ તમે ગણશો તો 10 જેવા દાખલા થશે, 10-12. ક્લિયર? ચાલો મિત્રો આગળ વધીએ. લાસ્ટ ચેપ્ટર આવે છે, હા, તમારી જે આતુરતા હતી બધાનું આઈએમપી આપો, એમાં છેલ્લું ચેપ્ટર આપણું આવી ગયું. ચાલો ચેપ્ટર નંબર 14, આમ કહી શકાય થિયરીટિકલ ચેપ્ટર છે અને સેલું ચેપ્ટર છે. ન્યુમેરિકલ પૂછાવાની બહુ શક્યતા ઓછી છે, થિયરી પૂછાવાની શક્યતા વધારે છે, છતાંય મેં આમાં ઇન્ક્લુડ કર્યા છે ગેટના ને એના ન્યુમેરિકલ જે છે સંખ્યા ઘનતા વાળાની. તો જો ચેપ્ટર થિયરીટિકલ છે એટલે તમે જોઈ શકશો, મેં તમને અહીંયા 10 થિયરી આપેલી છે. કેટલી? 10, કેમ કે આમાંથી થિયરી 80% કેસમાં થિયરી પૂછાય છે, એટલે 10 થિયરી આપેલી છે. ચેપ્ટર સહેલું છે સેમિકન્ડક્ટરનું, વાંચી લેજો, તૈયાર કરી લેજો, અઘરું નથી. રેડી? ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ જોઈ લેજો, નીચે કન્વર્ટ કરીને મૂકી દીધી છે ઉપરની જે થિયરી છે. ચાલો ઉદાહરણની વાત કરું તો સેકન્ડ એક્ઝામ્પલ તમારે કરી લેવાનું છે. ખાસ તો સંખ્યા ઘનતા વાળું પૂછાય છે, શુદ્ધ અર્ધવાહકમાં કુલ સંખ્યા ઘનતા આટલી હોય તો હોલની સંખ્યા ઘનતા એકાદાની આપી હોય, એકાદાની તમારે મેળવવાની. તમને ડોપિંગ કીધું હોય કે એન ટાઈપનું છે પી ટાઈપનું, એના આધાર મેળવવાની આવે. એવો એક ઉદાહરણમાં દાખલો છે ને, સ્વાધ્યાયમાં છે. ચાલો ઉદાહરણ, બેનો પ્રકાર એક જ છે એટલે મેં ઉદાહરણનો એક મૂકી દીધો છે. બીજો દાખલો સ્વાધ્યાયમાં મિત્રો વાત કરીએ તો 8મો, 11મો, 13મો, 15મો, આમાં પાછળના જે દાખલા છે ને મિત્રો એ ગેટના છે. ઘણીવાર તમને ગેટ બનાવીને મૂકી દે, કેમ કે એમસીક્યુમાં કામ આવશે કે આ કઈ રીતે આનું ફંક્શન શું છે, આનું બુલિયન સમીકરણ શું બને, શું લોજિક છે, કઈ રીતે કામ કરે, આ બધું તમને પૂછી શકે. તો મિત્રો આ તું તમારું ચેપ્ટર નંબર 14 થિયરીટિકલ વધારે છે, પણ માર્કની દ્રષ્ટિએ જોવો તો 7-8 માર્ક અપાવે, સહેલું ચેપ્ટર છે. ક્લિયર મિત્રો? તો મિત્રો અહીંયા આપણા 14 ચેપ્ટર પૂરા થાય છે. તમારી સામે મિત્રો થેન્ક યુ ની સ્લાઇડ આવી ગઈ છે. મેં મારા અનુભવના આધારે તમને બધું કહી દીધું કે આટલું છે, હવે તૈયારી તમારે કરવાની છે, લાગી જાજો, મૂકવાનું નથી. કેમ કે વિડીયો લેક્ચરનું ટાઇટલ જ છે ફિઝિક્સનો છેલ્લો હથોડો, જો મિસ કરી ગયા તો આપણે આવતા વર્ષે ન જવું દેવા પરીક્ષા. ક્લિયર? આ વર્ષે જ ક્લિયર કરી નાખવાનું છે. હોશિયાર વિદ્યાર્થી છે એ તો બધું કરશે જ, મને ખબર છે. જે મીડિયમ રેન્જના વિદ્યાર્થી છે અને જે વિદ્યાર્થીઓને પાસિંગ માર્કે પહોંચવામાં તકલીફ પડે છે એને મોટી તકલીફ હોય છે. ક્લિયર? તો એને ખાસ આટલું તો કરીને જાજો, આટલું મૂકતા જ, કેમ કે મેં પ્લાનિંગ તમને એ રીતે આપ્યું છે. તમારે બીજા વિષયનું કદાચ રિવિઝન અત્યારે કરવું હશે ને 10 દિવસમાં તો પણ થશે. તમારે ફિઝિક્સને માત્ર 3 કલાક જેટલો સમય આપવાનો છે, એટલે દરરોજનું એક ચેપ્ટર થઈ જશે. ક્લિયર મિત્રો? તો થેન્ક યુ ની સ્લાઇડ છે. જે મિત્રો પહેલી વાર છે એને ખાસ કહેવાનું છે, બાકી જે રેગ્યુલર જોડાયેલા છે એને તો વધારે મારે કઈ કહેવાનું નથી. કોઈ પણ પ્રકારનો તમને મિત્રો ક્વેરી હોય તો આપણા વોટ્સઅપ નંબર છે, એમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો. એમાં તમારું કોઈ પણ પ્રકારનું હશે પ્રોબ્લેમ એનું સોલ્યુશન થઈ જશે. બાકી આપણા ડિજિટલ મીડિયમ છે, ઇન્સ્ટાગ્રામ છે, આપણી ચેનલ છે વિઝન ડિજિટલ એજ્યુકેશન, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક જોવા મળશે, એમાં તમને મટીરિયલ પણ મળી રહેશે. ક્લિયર મિત્રો? આપણી આ યુટ્યુબ ચેનલ છે એ તો તમે બધા જાણો. તમારે હવે એક જ કામ કરવાનું છે, તૈયારી કરવાની છે જોરદાર, અને તમારા જેટલા પણ મિત્રો છે આપણે બધાને સારા માર્ક લઈ આવ્યા છે, એવું નથી કરવાનું. કેમ કે હેલ્ધી કોમ્પિટિશન કોને કહેવાય, કે બે તૈયારી કરીને જાય ને કોણ વધારે માર્ક લઈ આવે. આપણે એવું નથી કરવાનું હું એક તૈયારી કરીને જાઉં ને મારા ફ્રેન્ડને ઓછા માર્ક આવે, એવું નહીં. હેલ્ધી કોમ્પિટિશન, શું? હેલ્ધી. મિત્રો વધારે સમય નટ લેવો, ફરી પાછા આપણે એમસીક્યુ ના લેક્ચર સાથે તમને, એક તો મેં લીધેલો છે ઓલરેડી આપણા પ્લે લિસ્ટમાં લાઈવમાં અવેલેબલ જ છે, જોઈ લેજો. હજી 2-3 લેક્ચર લઈશ એમસીક્યુ ના, તો એમસીક્યુ માં પણ તમને મદદ મળી રહી. થેન્ક યુ મિત્રો.